ભરૂચ જીઆઈડીસી માંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લાઇટ ડીઝલ ઓઇલ માંથી બાયો ડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડીને ₹28 લાખ થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઔદ્યોગિક નગરી ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે ભરૂચ જીઆઈડીસીમાં આવેલ આરકે સ્ટીલ કંપનીનો પ્લોટ ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા લાઇટ ડીઝલ ઓઇલ નામનું પ્રવાહી લાવી તેનું બાયોડીઝલમાં રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દરોડા પાડતા ટેન્કરમાં લાઇટ ડીઝલ મળી આવ્યું હતું. કંપનીમાં રહેલી સમોની પૂછપરછ કરવામાં આવતા આ જથ્થો રાજકોટથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના શેડમાં તંત્રની કોઈ પણ મંજૂરી વગર લાઇટ ડીઝલને બાયોડીઝલમાં રૂપાંતરિત કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું અને જ્વલનશીલ પદાર્થ હોવા છતાં સુરક્ષા તેમજ સલામતીના કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા. પોલીસ આરોપી વજુ ડાંગર તેમજ એકતા એન્ટરપ્રાઇઝના માલિક મુનાફ મેમણ વિરુદ્ધ ગુનો નોંધી ₹13 લાખનું જ્વલનશીલ પ્રવાહી તેમજ ટેન્કર સહિત કુલ ₹28.2 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં આવેલ ભરૂચ જીઆઈડીસી ખાતે LDO લાઇટ ડીઝલ ઓઇલને ગેરકાયદેસર રીતે પ્રોસેસ કરી બાયોડીઝલ બનતું હોવાની અમારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને માહિતી મળતા ગઈકાલે રેડ કરવામાં આવી અને એક ટેન્કર જપ્ત કરવામાં આવ્યું, જેમાં 24,000 લિટર 13 લાખની કિંમતનું LDO અને ટેન્કર સાથે એક આરોપી વજુભાઈ નાનુભાઈ ડાંગર જે રાજકોટના રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવી અને એના સહ આરોપી મુનાફભાઈ રહીમભાઈ મેમણ એમને વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારો IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.